મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ થતા નાના ઉદ્યોગો સાથે જોડાયેલા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની મુશ્કેલીઓ હવે વધી છે. દર્શી સમાજ દ્વારા પોતાની દુકાનો ચાલુ રાખવા સુરતના સાંસદ દર્શનાબેન જડદોસને રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ કાબુ બહાર જતા મોટાભાગના શહેરોમાં નિયંત્રણ લાદી દેવાયા, ખાસ કરી કર્ફ્યુના સમયમાં વધારો કરાયો. તેનાથી પણ કોરોના સંક્રમણ નિયંત્રણ ન લાવતા માર્કેટ મોલ નાના વ્યવસાય બંધ કરવા માટેની કામગીરી કરાઈ. સુરત શહેર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય લગભગ તમામ દુકાનો અને નાના વ્યવસાયો બંધ છે. લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ માટે મોટો પ્રશ્ન છે. દરજી સમાજ દ્વારા સુરતના સાંસદ દર્શનાબેન જડદોસને લેખિત રજૂઆત કરાઈ. તેમણે ખાતરી આપી છે કે સરકારે આપણા તમામ ગાઈડલાઈન્સનું પાલન કરી દુકાનો ચાલુ રાખીશું. દરજીની દુકાનમાં ખૂબ ઓછા લોકો કામ કરતા હોય છે, તેથી અન્ય કોઈ સંક્રમણ ફેલાવાનો ડર નથી. છતાં સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓનો અમલ યોગ્ય રીતે કરવા અમે બાહેધરી આપીએ છીએ. અત્યાર સુધી કોરોના સંક્રમણ કાળ દરમિયાન સરકારે જે નિર્ણય લીધા એ તમામને અનુસરી આગળ કામગીરી કરાયેલ છે. ત્યારે હાલ શહેરમાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની આ પ્રકારની જ પરિસ્થિતિ છે. મહામંત્રી દરજી સમાજ સુરત, આજરોજ ગુજરાતના દરજી સમાજ માટે એક આવેદનપત્ર આપવા માટે માનનીય સુરત કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દરજી સમાજ સુરતના પ્રતિનિધિઓ પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહેલ, મહામંત્રી સુરેશભાઈ, ખજાનચી શ્રી નરેન્દ્રભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર બાબરીયાવાડ નાગેરસઈ સુથાર સમાજના પ્રમુખ ભીખુભાઈ, કરંજ ભાજપના મંત્રી મનીષભાઈ મકવાણા સાથે મળી આજરોજ ગુજરાતના દરજી સમાજને જે તકલીફો પડી રહી છે, દરજી સમાજની દુકાનો બંધ છે લોકડાઉનમાં, તો એને સરકાર ખોલવા માટે પરમિશન આપે અને દરજી સમાજ ખૂબ જ આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એને કારીગરોને જે કારીગરી નથી મળતી અને ધંધાઓ પર જે તકલીફ પડી રહી છે, તો સરકારશ્રી એમના માટે થોડીક રેમ નજર રાખે. એના માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને પણ ઈમેલ કરી અને આવેદનપત્ર પાઠવેલ છે, કલેક્ટર સાહેબને પણ પાઠવેલ છે અને આજે દર્શનાબેન જરદોસ સુરતના સાંસદ છે એમને પણ આવેદનપત્ર પાઠવી સમગ્ર ગુજરાતની દરજી જ્ઞાતિ વતી દરજી સમાજ સુરતે આજે આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સરકાર એક તરફ અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ ઊભી કરી છે, તો બીજી તરફ લોકો પોતાની દુકાનો સહન નથી કરી શકતા, જેને કારણે પોતાની આજીવિકા ઉપર મોટી તરાપ લાગી રહી છે. સરકારે ઝડપથી નાના વ્યવસાય પણ શરૂ રહે અને કોરોના સંક્રમણ નિયંત્રણ રાખી શકે એ પ્રકારની કામગીરી વધુ ઝડપથી કરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.